15 साल के प्रेम, धोखे, अत्याचार की दर्द भरी दास्तान, न्याय की आशा में पीड़ित स्त्री, वापी चला में रहती हिनाबेन पटेल ने 2 दिन पूर्व किया था सुसाइड का प्रयास, जान बचा ली गई, होश आते ही बयां कर रही है दर्द भरी दास्तान। 15 साल से रह रही थी हेमंत सिंह कंसारा के साथ लिव नी रिलेशनशिप में, अब कर रहे हैं टॉर्चर, जिस फ्लैट में रह रहे थे उस फ्लैट की करवा दी बिजली गुल, पुलिस में हेमंत कंसारा पर कार्रवाई करने की दी अर्जी, बिजली विभाग को भी दी अर्जी, 20 दिन से लाइट और पीने के पानी के अभाव में किया था सुसाइड का असफल प्रयास। 15 साल के लिव नी रिलेशनशिप और अत्याचार की भोग बनी पीड़ित हेमा बहन के घर बिजली विभाग बिल भरे होने पर भी मीटर ले गया, किसके कहने पर 20 दिन से टंकी का पानी पी के कर रहे हैं जीवन यापन, बच्चों के पानी, बिजली की प्रॉब्लम और अपने ऊपर होने वाले टॉर्चर के कारण किया था सुसाइड का प्रयास, प्रशासन से न्याय की गुहार, मरने के बाद न्याय मिलेगा, जीवन यापन की तकलीफों पर बहुत दुखद दास्तां। हूँ हिनाबेन पटेल, हूँ मुंबई में रहती थी। 15 वर्ष पहले मारा डाइवोर्स थी गया, अने हेमंत कंसारा करने मारो फ्रेंड हतो। हेमंत कंसारा करने मारो फ्रेंड हतो, अने मारा डाइवोर्स थी गया पछी ए पोते मने अहीं वापी लईने आव्यो मुंबई थी। अने हूँ भाड़ेना घर में रहती थी, 7-8 वर्ष हूँ भाड़ेना घर में रही। एना पछी एने मारे माटे आ घर लीधुं, મારા માટે ઘર લીધું, અને પછી એમાં મેં પણ પૈસા આપેલા છે, ને પૈસાનું મારી પાસે બેંક અકાઉન્ટની ડિટેલ પણ બધી છે, પણ એણે મારી સાથે વિશ્વાસઘાત કર્યો અને મારા ઘરની લાઇટ કાઢીને આજે 20 દિવસથી એ માણસ લઈ ગયો છે, ને હું અને મારા 2 છોકરા અમે 3 જણા અંધારામાં 20 દિવસથી તડપ તડપતા છે, અને એટલું માનસિક ટોર્ચર થઈ ગયું છે અમારી પર કે મેં સોસાઇડ અટેમ્પ્ટ કરી લીધો। હરિયા હોસ્પિટલમાં હું હતી આઈસીયુમાં, અને ત્યાંથી મેં આજે જ છુટ્ટી લઈને ઘરે આવી છું હરિયા હોસ્પિટલમાંથી। મેડમ, એમનું નામ શું છે? હેમંત ચંપકભાઈ કંસારા। કેટલા દિવસથી તમે સાથે રહો છો? 15 વર્ષથી અમારા સંબંધ। ને આજે શું પ્રોબ્લેમ આવી છે તમને? આજે એ મને ફ્લેટ ખાલી કરવા માટે જબરજસ્તી કરે છે। કેમ, કઈ કારણ? ફ્લેટ એના નામ પર છે, બસ એટલું એ ખાલી એનું બતાવે છે, ફ્લેટ એના નામથી છે એટલે એ ફ્લેટ ખાલી કરી દો બસ। તો તમે કોઈને અરજી આપી છે? આ લાઇટ જે કાપીને ગયા છે, લાઇટ જે બંધ કરી ગયા છે, તો તમે કઈ એના ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટમાં કે કઈ જાણ કરેલી છે? હું પોલીસ ચોકીમાં 20 દિવસથી આટા મારી મારીને આવી છું પોલીસ ચોકીમાં, પણ એ માણસ આવીને હાજરી નથી। કયા પોલીસ સ્ટેશનમાં તમે ગયેલા મેડમ? ચલા પોલીસ ચોકીમાં। ઓકે। અને ત્યાં અમે હેતલભાઈને પણ, ધર્મેશભાઈને મળ્યા, ત્યાં અમે નિલેશભાઈને મળ્યા, ત્યાં અમે બીજા જે પોલીસવાલા હતા એમને પણ મેં મળી। ત્યાંથી એ લોકોએ મને જી વીમા મોકલાવી, જી વીમા એમએમ પટેલ સાહેબ કને છે તેમને પણ હું મળી, તે લોકોએ મને આપણા મામલતદાર ઓફિસમાં મોકલાવી, મામલતદાર ઓફિસમાં હું પરમાર સાહેબને મળીને આવી। પરમાર સાહેબે અહીંયા સાઈન કરીને કીધું છે કે જે બી થશે અમે લોકો જોશું આગળ એમ કરે, પણ હજી લગી કોઈ પણ એનો રિપ્લાય નથી આવ્યો। એટલે છેલ્લા 20 દિવસથી તમારી માટે પીવાનું પાણીની સગવડ ને બધું, તમે તમારા ઘરમાં આરો પ્લાન્ટને અમે જોઈએ છે આ બધું કાઢેલું છે, તો તમે 20 દિવસથી અંધારામાં રહો છો, તમે એમને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી હેમંતભાઈને? મેં કોન્ટેક્ટ નથી કરી, પણ જે એના ઘરવાળાને બી અમે લોકોએ બધું જણાવ્યું છે, એના જે ફ્રેન્ડ હતા એ લોકોએ બી એમને બેસીને સમજાવ્યા છે આવી રીતના લેડીઝ લોકોને ટોર્ચર નહીં કરાય, કેમ કે એકલી લેડીઝ છે અને ઘરમાં 2 નાના બચ્ચા છે, તે છતાં પણ એ કોઈની વાત માનવા તૈયાર નથી, એણે એની એ વલસાડની પોલીસ લઈને આવશે એવું મને ધમકી આપે છે। એવું એમને એમને સાહેબ હેમંતભાઈએ તમને ધમકી આપેલી છે? હા, હેમંતભાઈ એમ કહે છે કે વલસાડથી મારી પોલીસ છે, તે મારા ફ્રેન્ડ છે, તે લોકો આવશે। ઓકે, હવે તમે શું કરવા માંગો છો મેડમ? બસ હું બીજી કોઈ વાત નથી જાણતી, આ ટોર્ચરિંગ બંધ કરાવ્યો, મારી મદદ કરે મીડિયા વાળા અને પોલીસ વાળા, અને લાઇટ ચાલુ કરે। ઓકે મેડમ, કેમ કે આગળ હવે અમારે એટલા બધા અમે ટોર્ચર થઈ ગયા છે, એટલા વધારે જાણે અમે બહુ મોટો ક્રાઇમ કરી લીધો હોય ને તેવી રીતે અમારા પર ટોર્ચરિંગ અંધારામાં નાખીને કર્યું છે, સાંજે 6 વાગ્યાથી અંધારું થઈ જાય અને અમે લોકો એટલા અડધી રાતે ઉઠીને મારા દીકરાઓ રોતા રડીને બેસીએ અમે લોકો, અને સોસાઈડ મારા છોકરાઓ કહે છે કે મમ્મી આપણે હાથની નસ કાપીને દિવાલ પર એનું નામ લખી દઈએ અને આપણે સોસાઈડ કરી લઈએ, ને એ સાંભળીને મેં તો કરી જ લીધું છે, મેં તો કરી જ લીધું। આઈસીયુમાં હતી 2 દિવસ, ત્યાંથી હું આવી અને આજે હું છુટ્ટી લઈને ભાગીને ઘરે આવી, કેમ કે મારા છોકરાઓ ઘરમાં। તમે જ્યારે સુસાઇડ કરવાની કોશિશ કરેલી તો એમને જાણ કરેલું છે તમે? ના, એવું મેં કાંઈ નથી જાણ કરી, પણ એમને મેં કહેલું છે, એમણે જણાવ્યું બીજા લોકોએ પોલીસે ફોન કરીને કે આ મેડમે આવું કર્યું છે તો તમારે પોલીસ ચોકીમાં આવવાનું છે। તમે પોતે નથી કરી પણ પોલીસ વાળાએ જણાવેલું છે? તો આવેલા ત્યાં ભાઈ
હેમંતભાઈ ત્યાં આવેલા? ના, નહીં આવ્યા. નહીં આવ્યા? એમને ત્યાંથી કોઈ ફોન કરેલું તમને? એને એના દોસ્તાર ભદ્રેશભાઈ કંસારા કરને છે, એમણે એને બહુ સમજાવ્યા. વાપી ટાઉનમાં રહેવા વાળા કમલેશભાઈ કહાર કરને છે, એમણે બી ફોન કરી કરીને બહુ સમજાવ્યા. બીજેપીના નેતાએ બહુ સમજાવ્યા કે આવું નહીં કરી શકાય કોઈ સાથે, પણ એને કોઈની વાત નહીં સાંભળી. હવે તમારી એટલી જ રિક્વેસ્ટ છે કે તમને ન્યાય જોઈએ છે. મને ન્યાય જોઈએ છે. 15 વર્ષથી સાથેના સંબંધ હતા ને, તે પછી મારી પાસે કોઈ લેટર નથી અને તે આવી રીતનો ફાયદો ઉપાડે. અમારો એને ફાધરની જગ્યા પર એને સાઈન બી કરેલી છે બેંકના અકાઉન્ટની અંદર, અને આજે એનું નામ છે હેમંતભાઈ, એને સાઈન કરેલી છે ફાધરની જગ્યા પર. બધું કહી છે, પણ તે આજે બધી રીતે મને એ નુકસાન પહોંચાડવાની કોશિશ કરતો છે. તો એમને કહેવાનું એમ છે કે એમનો તમારી સાથે કોઈ સંબંધ જ નથી. બસ એ એમ કહેવા માંગે છે. એ એમ કહેવા માંગે છે. એ પોલીસમાં એમ જ સાબિત કરે કે મેં ભાડેથી ઘર આપેલું, બસ એટલું જ બતાવે. એમ કે તમે ભાડોતરી છો અહીંયા, એટલું જ ખાલી બતાવે. બાકી પણ જયારે તમારી પાસે બધા ડોક્યુમેન્ટ છે જેમાં ઓથેન્ટિક પ્રૂફ છે કે એને ફાધરના નામ અમારા દેખાય છે, એમ જેમ તમારા છોકરાના ફાધરના નામ પર એને એના નામ લખ્યું છે, બધું મારી પાસે છે પ્રૂફ, બધું 15 વર્ષથી. ઓકે, બસ મેં એક જ વસ્તુ કહું છું કે મને મારા છોકરાઓને મરવા પહેલા બચાવી લો. શ્યોર મેડમ, અમારી પૂરી કોશિશ રહેશે કે અમે તમારું અરજી લઈને આગળ સુધી લઈ જશું. અમે અમે બહુ જ ટોર્ચર થઈ ગયા છે, હવે અમે એવા સ્ટેજ પર પહોંચી ગયા છે ને કે 3 જણાની લાશ જ નીકળશે એવું અમને ડર હવે ઘૂસી ગયો છે. એમ કોઈ અમારી મદદ નહીં આવ્યું. આ મીડિયાવાળા અમારી મદદ કરવા માટે આવ્યા છે.